हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बद्दा? मजा माने? हूँ पूनम सरठिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी तमारुं स्वागत करूँ छूं। ओके फ्रेंड्स, स्टूडेंट्स, आज आपणे तमने कई कई नवीन देखाय छे, राइट? घणा टाइम पछी दीदी कंईक नवं लईने आव्या छे एक्टिविटीज डेज पर, राइट? यस, ओके। तो શું હશે આ? દેખાય છે કંઈક તમને? હું તમને બતાવું આ શું છે, કહું। આ છે મેં પેપરમાંથી ડાળી બનાવેલી છે, દેખાય છે? યસ, આ છે પેપરમાંથી બનાવેલી ડાળી। ડન, આ બધા એક કલરફુલ અલગ અલગ પ્રકારના પાંદડાઓ છે, જો અલગ અલગ પ્રકારના પાનનો હું અહીં લઈને આવેલી છું। આના શેપ પણ એવા છે કે જેમાંથી કંઈક બની શકે અને આ બધા જ પાન છે એની ઓળખ પણ થઈ શકે। તમને ખબર હશે ને કે દુનિયાભરમાં બહુ બધા ટ્રીઝ, ઝાડવાઓ છે, રાઈટ? અને બધા જ ઝાડના અલગ અલગ નામ હોય છે, જેમ આપણે હ્યુમન બિઈંગ્સ છીએ, આમ પીપલ લાઈક ધેટ, આપણે બધા જ લોકો છીએ, તો આપણા બધાને અલગ અલગ નેમ હોય, ડિફરન્ટ ડિફરન્સ નેમ, લુકિંગ, સ્ટાઇલ, સ્પીકિંગ, બધું જ અલગ અલગ હોય, રાઈટ? એવી જ રીતે નેચરલ થિંગ્સ જે છે, કુદરતે બનાવેલી ઝાડ, પાન, એ બધા જ ફળ, ફૂલ, બધા જ ઝાડ અલગ અલગ હોય અને એમના ફળ, ફૂલ, પાન બધું જ અલગ અલગ હોય, રાઈટ છે? જુઓ, અહીંયા આગળ આવું પણ ઝાડ હોય છે જેમાં આવા કાંટા હોય છે, આનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ। શું કરવાના હશે દીદી, કોઈ કહી શકે? બોલો બોલો, જસ્ટ થિંકિંગ। ચલો હું જ કહી દઈશ, પહેલાં હું તમને થોડું એક્સપ્લેન કરી દઉં કે હું શું લઈને આવી છું। આ શું છે? આ પણ પેપરમાંથી કટિંગ કરેલો એક શેપ છે જેનો હું અહીં યુઝ કરવાની છું। આ પણ પાન છે, આ પાનને તો ઓળખી શકે બધા જ, પીપળાના પાન છે, રાઈટ? અને આ પણ પાન છે, ગંદુ પાન છે એવું ન માનતા, હા, અમે મોટા પાન સુકાઈ ગયેલા લીધા છે એટલા માટે આવો છે। જો લીલું પાન લીધું હોય તો એનો પણ હું યુઝ કરીશ ને એ પણ હું લઈ આવીશ ને બતાવીશ। ઓકે, આજે છે ને હું તમને આ બધા પાન છે ને એમાંથી બર્ડ બનાવીને દેખાડીશ। બર્ડ્સ, એનિમલ્સ, ઘણું બધું જોવું છે, તમે પણ આવું ઘરે કરી શકો છો। હા, મેં અહીં પેપરનો યુઝ કર્યો છે, આની જગ્યાએ તમે ખાલી પેપરનો પણ ઉપયોગ કરી શકો અને આ જે પાનનો ઉપયોગ કર્યો છે એની જગ્યાએ ખાલી પાનનો પણ તમે ઉપયોગ કરી શકો છો, ઠીક છે? અહીંયા આગળ ફર્સ્ટ આપણે પહેલા જ બનાવીશું તે છે આઉલ, ઘુવડ। ઘુવડ રાત્રે જોઈ શકે એવું પક્ષી છે, ખબર છે? એની મોટી મોટી આંખો, જેમાં હું આનો ઉપયોગ કરવાની છું। એમની નીચેના ઘંડાળા હોય છે ડોળા, એમાં હું આનો ઉપયોગ કરીશ। આ એમના પગ બનાવીશ, છે ને સરસ મજાનું, હા ને? આ હું એક ડાળી બનાવીશ જેના ઉપર આવ છે રે છે। ચાલો જોઈએ કઈ રીતે બનાવું છું। ફર્સ્ટ ઓફ, પહેલામાં પહેલા આપણે આ ડાળી મૂકીશું, ત્યારબાદ આ એનું એક બોડી છે, અને મેં એક બોડી બનાવ્યું છે, આખું એનું શરીર બનાવ્યું છે જેને આપણે એની ડાળી ઉપર મૂકીશું। હું ફરીથી આખું પાછું બતાવીશ પણ અને ફોટો પણ ક્લિક કરીને મોકલીશ। પછી આ જે છે એની મોટી મોટી આંખો બનાવીશ, જેને આપણે અહીં સૌ પ્રથમ ઉપર મૂકીશું। ત્યારબાદ એની ઉપર હું આ, જે મેં કહ્યું હતું ને પેપરમાંથી બનાવેલા એક પાન છે, આ તમે બીજા પણ પાન લઈ શકો છો, ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો, તમારી રીતે, તમને જે ઠીક લાગે, યોગ્ય પસંદ પડે એ રીતે તમે કરી શકો। અહીં આગળ હું આ
આખો બનાવું છું એનો ઉપયોગ કરું છું, ઠીક છે? ત્યારબાદ અહીં હવે હું આ બના અહીં મૂકું છું, જેને આપણે આંખમાં ઉપયોગ કરવાનો છે. બંને આંખો થઈ જશે, બરાબર. હવે આ જે છે, જે કલરફુલ પેપર મેં પાન લીધા છે, એને હું અહીં નીચેના ભાગ તરફ એવી રીતે સેટ કરીશ કે જેથી તમને લાગે કે હા, આ તો આઉલ છે અને આ છે કલરફુલ પાન. એને હું એનું નોઝ, નાક બનાવીશ, જે વચ્ચેના ભાગમાં આવશે. પછી આ છે પગ, જેને હું ડાળીની બરાબરથી સેટ કરીશ એવી રીતે કે એ ડાળીની ઉપર પગ રાખીને આ બેઠું છે, આવી રીતે અને સેટ કર્યું છે. યસ, તો બાળકો આ થઈ ગયું ઘુવડ. જોયું છે? ચલો હું બતાવું, બરાબરથી જોઈ લેજો. હા, હું તમને એનો ફોટો પણ મોકલીશ. જુઓ, આંખો, નાક, પગ દેખાય છે એવી રીતે કે ઘુવડ હોય ડાળી ઉપર બેઠેલું. ફાઇન, રેડી? ઓકે, તો હવે આને હું સાઈડ કરું છું. સરસ છે ને? આઈ હોપ કે તમને ગમશે. તમારે પણ આવી એક્ટિવિટી ઘરે કરવાની છે, ઓકે? ત્યારબાદ પછીનો વિડીયો હું શૂટ કરું છું. એટલે કે હવે મેં તમને કહ્યું ને કે બીજા પણ હું બધા બહુ બધા એનિમલ્સો લઈને આવી છું, તો ચલો એને પણ કરી લઈએ, જરાક જોઈ લઈએ. ઓકે, તો મારી પાસે છે આવા પાન છે, લાંબા લાંબા. આ પાન છે ને આપણે ક્યાં યુઝ કરીશું? કંઈક મારે એવું બનાવવું છે, જોઈએ તમે ઓળખો છો કે નહીં, તમને ખબર પડે છે કે નહીં કે હું શું બનાવીશ બીજું કંઈક. ઓકે, જુઓ આ પાન છે આવા, આપણી સ્કૂલમાં જ છે આવા બધા પાન, રાઈટ? યસ, આ પાનનો હું ઉપયોગ કરું છું. આપણે બનાવવું છે પેરોટ. પોપટ બનાવ્યા જઈ રહી છું હું, તો ફર્સ્ટ, પહેલાં તો પોપટ માટે હું આવું જાડું પાન લઈશ. હવે આ પાન છે અહીં રાખી અને હું એના જે ફેધર્સ ને કે એના પીંછાઓ જે હોય એના માટે હું આવા પાતળી સ્ટ્રીપવાળા, એટલે કે આવા પાનનો હું ઉપયોગ કરીશ, જેના માટે આપણે શું જોઈશે, આવા કલરફુલ પેપર હોય તો પણ, પાન હોય તો પણ ચાલે, જેને આપણે પૂંછડી બનાવવામાં, એટલે કે એની એના પીંછાઓ જે હોય એ બનાવવામાં આપણે કામ લાગશે. તો આપણે આને સેટ કરીએ નીચે. આવી રીતે વન બાય વન પેપર આપણે એવી રીતે સેટ કરીશું કે પેરોટ બનેલું દેખાય. હવે એના માટે એક કલ્દી છે, જે અહીં આગળ રેડ કલરની હોય ને, તો આપણે એના માટે શું કરીશું, આવું સુકાઈ ગયેલું પાન છે જેને આપણે અહીં મૂકીશું. ત્યારબાદ તો કે એની આંખો બનાવવી છે આપણે, એની આંખો બનાવવા માટે એક ફ્લાવર લીધું છે મેં, ફૂલ. આ ફૂલને મેં હાફ, અડધું તોડી નાખ્યું છે ઉપરથી અને નીચેથી પણ, અને પછી એમાંથી જે નીકળે છે ખુલ્લી, અને એની હું અહીં આંખ બનાવું છું. આંખ બન્યા બાદ હવે તો કે અહીંયા આગળ એની જે કલ્બી છે
એની બનાવવાને બનાવટ માટે મેં આ સૂકું પાન લીધેલું છે. હવે તો કે એના પગ પણ જોઈએ ને, તો સેમ જ આપણે એના પગ લેશું જેના આપણે કલર આપીએ છીએ. આવો, જે પાન ગ્રીન અને યલો કલરથી ડબલ કલરમાં છે એવા પાન હું અહીં લઉં છું, જેને આપણે અહીં નીચેની તરફ સેટ કરીશું કે લાગે કે એના પગ છે. બરાબર, તો આ થઈ ગયો આપણો પેરટ, આ થઈ ગયો આપણો પોપટ. ચલો હું ફરીથી બતાવી દઉં આપણે આ પોપટ છે ને, જોઈ લો બાળકો. જુઓ, આ એની બોડી છે, આ એની આંખ છે, આ એની કલગી છે, અહીંયા એના પગ છે અને આ એના પીંછાઓ છે. થઈ ગયું. હવે ત્યારબાદ આપણે હું તમને એક બીજું બતાવું એનિમલ બનાવીને. મજા આવે છે, જોવું છે ને? ઓકે ફાઇન, ચલો આ પેપરને પણ આપણે સોરી લીફ પાન છે એને પણ આપણે હટાવી દઈએ. હવે બાળકો, આપણું રાષ્ટ્રીય એનિમલ એ કયું છે? રાષ્ટ્રીય પક્ષી હોય, રાષ્ટ્રીય ફૂલ હોય અને રાષ્ટ્રીય પ્રાણી પણ છે, તમને ખબર છે? ઓકે, રાષ્ટ્રીય ફૂલ કયું છે? યસ, રાષ્ટ્રીય ફૂલ છે કમળ, રાષ્ટ્રીય પક્ષી છે મોર અને રાષ્ટ્રીય પ્રાણી છે જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ. જો મેં કહ્યું હતું ને કે આવું લીલું પણ પાન છે જેને આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરીશું, રાઈટ? તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે સિંહ, ખબર છે? ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હા ચલો, તો સિંહને આપણે બનાવવો છે. સિંહ જોઈએ કેવો બને છે. આ સિંહ માટે આપણે મોટું એક બોડી પાર્ટ લીધું છે, ત્યારબાદ એને અહીંયા આગળ બીજા નાના પાનનો ઉપયોગ કરી અને અહીં હા, તો આપણે આગળ વધી રહ્યા છીએ. મેં કહ્યું એમ કે આ જ છે બીજા એનિમલ હું બનાવી રહી છું ત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ જે છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એને હું બનાવું છું. તો સૌ પ્રથમ આપણે આ એક મોટી બોડી બનાવવા માટે આ એક મોટું પાન લેશું જેને આપણે અહીં અરેન્જ કરીએ છીએ, દેખાય છે ને? હવે ત્યારબાદ એક નાનું પાન લીધું છે જેને મેં એની પાછળના ભાગમાં અટેચ કર્યું છે, એવું જ બીજું પાન લીધું છે પણ એને ઉલટી દિશામાં, આમ નહીં, એનાથી વિરુદ્ધ દિશામાં અહીં સેટ કર્યું છે. ત્યારબાદ સિંહના ચાર પગ બનાવ્યા છે મેં, જે પીળા અને લીલા કલરના પાનથી મેં અલગ જ ઉપયોગ કર્યા છે, જેને હું અહીં એના બોડીના નીચેના ભાગમાં આવી રીતે સેટ કરું છું. ચાર પગ બની ગયા, રાઈટ? ત્યારબાદ પગના જે એના નીચેનો ભાગ હોય જેને કહેવાય નહોર, જેના હોય એના નખ અને જેને નીચેનો જે પંજો હોય એ, તો એના માટે મેં અહીંયા અલગ પ્રકારના બે પાન લીધા છે જેને હું એના ચારે પગની નીચે આમ સેટ કરીશ. તો આ થઈ ગયા એના બે બે ના બે ચાર પંજા. હવે એના નહોર બનાવવાના છે. નહોર પણ આવે ને એના જે નખ જે છે, તો આ નખ માટે બેસ્ટ છે ને? યસ, તો અહીંયા એના નખ હું આવી રીતે સેટ કરું છું ચાર, જેમાં લાગે ત્યાં એના નખ છે. તો અહીંયા આગળ એ ચાર નખ હું આવી રીતે સેટ કરું છું, બરાબર? ત્યારબાદ આ બે પાતળી ગ્રીપ પ્લેન લીધેલી છે જેને આપણે શું બનાવીશું, શું હોય મિત્રાને?
પૂંછડી તો લાયનને પણ હોય ને, સિંહને પણ હોય ને, એનિમલને પૂંછડીઓ હોય છે. તો અહીં આગળ હું આ સિંહને પૂંછડી બનાવું છું, જે અહીં આગળ હું સેટ કરીશ. પાછળની તરફથી આ રીતે આ એની પૂંછડી બનાવેલી છે, દેખાય છે? ઓકે, વેરી ગુડ. ત્યાર હવે એની આંખો પણ જોશે ને. આંખ માટે હું કયું પાન લઉં? પીળા કલરનું લઉં છું, જે દીકરીને આમ દેખાય ને. ઓકે, તો આને હું અડધું કટ કરી અને રાઉન્ડ શેપ આપું છું, અને એની આંખ બંને આંખ હું અહીં આગળ ઉપર મૂકું છું. ઉપરની તરફ એવી રીતે બંને આંખ ગોળ રાઉન્ડમાં કટ કરીને મૂકું છું. આ રીતે તો આ થઈ ગયું આપણું સિંહ. રેડી? અહીંયા આગળ તમને સરસથી દેખાય જ છે. હું આ બધા જ પાન છે અલગ અલગ પ્રકારના પાન લઈ આવી છું. ખાસ કરીને આ શું બને છે, સિંહ બને છે, આમાંથી પ્રોપર રીતે તમને ના દેખાય આવી રીતે, પણ હું તમને ફોટોસ મોકલીશ જેમાં દેખાય જ કે આ એ જ વસ્તુ આનાથી બની શકે છે. પણ એને પૂરી રીતે સરખી રીતે સેટ કરવું પડે. એવી જ રીતે તમે કલરફુલ પેપર હોય ને, એનો ઉપયોગ કરીને પણ આવી રીતે આવા એનિમલ્સ બર્ડ્સ બનાવી શકો છો, રાઈટ? અને ઘણા બધા એવા હું તમને અહીં જેટલા બનાવીને આપું છું એનાથી વધારાના પણ પાન સોરી એનિમલ અને બર્ડ્સ છે જે તમે બનાવી શકો છો, જેનો હું તમને ફોટો મોકલીશ ત્યારે કહીશ, એમાં બતાવીશ એમાં કે આ છે વસ્તુ, એ તમે આનાથી વધારે એક્સ્ટ્રા પણ બનાવી શકો છો. અને કલરફુલ પેપરથી પણ તમે આવું બનાવી શકો છો, જેમ મેં અહીં આગળ આવી રીતે ડ્રો કરી અને કટિંગ કરી અને એક ડાળી બનાવેલી છે. એવી રીતે તમે બીજા અધર પેપર લઈને એનું પણ આવી રીતે બનાવી શકો છો, રાઈટ? આમાંથી ખદેડો, હાથી, પછી મોર, તમે જે બનાવવું હોય, જેટલા પ્રાણીઓ હોય, સિરાપ બનાવી શકો છો, ઊંટ બનાવી શકો છો, એટલા બહુ બધા એવા એનિમલ્સ છે, એનિમલ્સ પ્રાણીઓ છે, બહુ બધા પક્ષીઓ છે, જેનો તમે આ પાનનો ઉપયોગ કરી અને બધાનો તમે આવી રીતે શેડ કરી અને બનાવી શકો છો. અને મેં કહ્યું એમ આવી રીતે પેપરથી કટિંગ કરી અને એનું પણ બનાવી શકો છો, પણ કરવું શું પડે, મહેનત કરવી પડે, રાઈટ? અહીં આગળ મેં પણ આ જે બનાવ્યા છે આ એનિમલ્સ મારી રીતે ટ્રાય કરી છે, પણ તમને ખબર છે કે આ બધું મારે એમ જ થઈ ગયું હોય નહીં ને. મારે આ બનાવવા માટે શું કરવું પડ્યું હોય? તો આ અલગ અલગ પ્રકારના બધા જ પાન છે એ મારે ગોતવા જવા પડ્યા. ચંપો છે તો આ ચંપાના પાન છે, તો આ બધા પાન મારે ગોતવા જવા પડ્યા હોય. ગાર્ડનમાં આપણે અહીં આગળ નીચે બહુ બધા ટ્રીઝ છે, ત્યાં બધા જ જગ્યાએ જઈ જઈ અને મેં આને બધા જ પાન ગોતવ્યા છે. જાતે નથી આવી ગયા, મેં એવું નથી કહ્યું કે ચલો માસી મને આવા અલગ અલગ પ્રકારના પાન આપી દો. હવે માસીને ખબર હોય, અધરવાઇઝ હું બીજા કોઈ પર્સનને કહી દઉં કે મને આ શોધી આપો, તો શું એમને ખબર હોય કે દીદીને કેવા પાન જોતા હશે, કઈ રીતે સેટ કરવા હશે? ના ખબર હોય ને. આના માટે શું કરવું પડે? મારે જ વર્ક કરવું પડે, રાઈટ? તો એટલા માટે હું જ આ ફાઇન્ડ કરી કરવા જાઉં અને મળે ત્યારે જ આ વર્ક થાય, તો એના માટે મહેનત કરવી પડે, રાઈટ છે? તો અહીંયા આગળ મેં મહેનત કરી છે તો તમારે પણ મહેનત કરવી પડશે, ત્યારે જ તો તમે આ બધા પ્રાણીઓ છે એ પક્ષીઓ છે એ તમે બનાવી શકશો. અહીંયા આગળ મેં તમને સિંહ, પોપટ અને સૌપ્રથમ આવલ ઘુવડ બનાવી આપ્યું, રાઈટ? આટલું બનાવી દીધું છે. એમાંથી મેં તમને એમ પણ કહ્યું કે આમાંથી તમે મોર, ગધેડો, ઝીરાફ, હાથી આવા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ બનાવી શકો છો. અને હા, ધારો તો માણસ પણ બનાવી શકો છો, પણ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ને, થોડી મહેનત કરવી પડે, રાઈટ? એક્ટિવિટી હું ઘણા ટાઈમ પછી લઈને આવી છું. એકચ્યુઅલી દિવાળી પછી તરત જ આપણે દેવી જોઈએ એક્ટિવિટી, એવું લાગે ને તમને, રાઈટ? પણ કંઈ નહીં, જે બી હોય આપણે તો મળે છે થોડીક એક્ટિવિટી કરવા માટે, તો મજા છે. હા, એક ખાસ નોટ કરું છું,
આ કોમન વિડીયો છે, બધાને તમને હું શેર કરું છું કે તમે બધા જોઈ શકો અને બધાનો એન્જોય કરી શકો, માણી શકો અને તમે બનાવી પણ શકો જો બનાવવા ધારો તો. પણ ખાસ એક યાદ રાખવાની જે વાત એ છે કે વિડીયો લેક્ચર બાદ તમને હોમવર્ક મળતું હોય છે, પણ અહીં આગળ તમને હોમવર્ક મળશે નહીં. પણ કેવું? રિટન ફોર્મનું, રાઇટિંગ માટેનું જે હોમવર્ક છે એ તમને હું નહીં આપું, પણ હું તમને અહીં ઓરલી બતાવી દઉં છું કે તમારે હોમવર્કમાં આ એક્ટિવિટી ઘરે કરવાની છે. હા, કોઈ જબરદસ્તીથી ના કરતા, મમ્મી પાસેથી બેન કરીને ન કરતા, કે પેરેન્ટ્સ અમને કે શું દીધી તમે અમને આવો ટાસ્ક આપી દીધો છે, અમારા છોકરા અમારું લઈ પીવે છે, એવું નહીં કરતા. તમને તમારી જ રીતે મમ્મી પપ્પાની હેલ્પ લીધા વગર જો તમે કરી શકતા હોય, એમનો ટાઈમ બગાડીને નહીં, તમને એક્ટિવિટી કરવાની મજા આવે, તમને ઇન્ટરેસ્ટ પડે, તમને મજા લેવી હોય, તમને કંઈક નવું શીખવું હોય અને જાતે તમે મહેનત કરી શકતા હોય તો ડેફિનેટલી કરજો આ વર્ક. હું તમને આ ફોટો સરસ નથી દેખાતા એટલે નથી મોકલતી, પણ આના સિવાયના જે હું કહું છું કે આના ફોટોઝ છે જે હું તમને સેન્ડ કરીશ, તો એ હું ડેફિનેટલી હું સેન્ડ કરીશ, જેથી કરીને તમે એ વિડીયોમાં જોઈ શકો કે આવું વર્ક તમે કરી શકો. ઠીક છે, એટલે હોમવર્કમાં રિટનમાં લખવાનો હોમવર્ક હું તમને નથી આપતી, પણ આ એક્ટિવિટી જો તમે કરી શકો જાતે જાત મહેનતથી તો અવશ્ય કરજો. ઠીક છે, અહીં આપણે આ વિડીયો લેક્ચર્સ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે આપણા ચેપ્ટર તરફ જઈશું, કેમ કે ત્યાં પણ જવું પડશે ને, ત્યાં એક બ્રેક લઈ લઈએ અમે, કેમ કે ભણીને થોડી એક્ટિવિટી કરવી જરૂરી બી છે. કંઈ નવું લાવે તો મજા આવે દીદી, રાઈટ ને? મને પણ મજા આવે. ઠીક છે, અહીં આપણા લેક્ચર ડન કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે મળીશું ત્યારે આપણા પાછા લેક્ચર ઉપર ફોકસ કરીશું. ત્યાં સુધી આવજો. નમસ્તે.